રબર કાવમેટ અને ચાટણ ઈંટ ખનિજ મિશ્રણ અંગેના આદર્શ પશુપાલન ટેકનોલોજી પાર્ક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં જે રીતે હલકા ધાન્ય પાકોને ભોજનમાં મહત્ત્વ અપાયું છે અને ભારત સરકારે બે હજાર ત્રેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક અનાજ વર્ષ મિલિટ્સ વર્ષ જાહેર કર્યું છે તે અંગેનો કેવી કે ડેડિયાપાડા દ્વારા તૈયાર કરાતા પાકો જેવા કે નાગલી રાગી સામો મોરિયું કોદરી કાંગ ચીણો ધાન્ય પ્રદર્શન મિલેટ કોર્નરનું પણ રિબિન છોડીને ઉદઘાટન કર્યું હતું અને નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ પોષણયુક્ત અનાજ દ્વારા પોષણના મહત્ત્વ અંગે પોતાના અનુભવો પ્રતિજ્ઞાપત્ર પર સંદેશો પણ લખ્યો હતો ત્યારબાદ કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો સંશોધનો અંગે ચર્ચા કરાઈ હતી જેમાં વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ભારત સરકારે બે હજાર ત્રેવીસના વરસને પૌષ્ટિક અનાજ વરસ મિલેટ વરસ જાહેર કર્યું છે ત્યારે નર્મદા સહિત નવરાશી નવસારી કૃષિ યુનિવર્સિટીની તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સ્વાસ્થ્ય માટે જાડા હલકા પૌષ્ટિક ધાન્ય પાકો વધુને વધુ ખેડૂતો ઉગાડે એ માટે પ્રયાસ કરવા સૂચન કરી કેવી કે ના વડા પ્રમોદ કુમાર વર્માને તેમની સુંદર કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા વધુમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પટેલે કૃષિ ક્ષેત્રે નવી કલમો નવી જાતોનો ફેલાવો વધુ થાય વર્મી કમ્પોસ્ટ ખાતરનો વધુ ઉપયોગ કરી ખેડૂતો સજીવ ખેતી તરફ ફરે તેવા સૂચનો કર્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે આવા હલકા જાડા ધાન્યથી સમાજ વધુ તંદુરસ્ત બને એ માટેની જવાબદારી આપણા ખેતી વિભાગની છે એમ જણાવી તેમણે બે હજાર ત્રેવીસના મિલેટ વર્ષમાં આ ધાન્ય અંગેનો કૃષિ મેરો યોજવાનું પણ નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો સહિત આમ લોકોમાં પણ જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો તેમજ આદિ વિસ્તારોમાં ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી તરફ ફરે આ પ્રસંગે બેઠકમાં જાણીતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે કેવી કે રેડિયાપાડિયાના મેઘ માર્ગદર્શન હેઠળ ટેરેસ ગાર્ડન પર ઓર્ગોનિક શાકભાજી ઉગાડી તથા સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યા અંગેની માહિતી આપી હતી અને અન્ય લોકો પણ પોતાના ઘરે ટેરેસ ગાર્ડન પર તાજી પોષક તત્વો સભર શાકભાજી જાતે ઉગાડી શકે તે માટેનો આમ જનતા માટે જાહેર સેમિનાર કરવા કેવી કે રેડિયાપાડાએ સૂચન અને માર્ગદર્શન આપી દીપક જગતાપની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ચૌદમી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના કાર્ય નોંધનું વાંચન અને લીધેલ પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ડિસેમ્બર બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન થયેલ કામગીરી અને સિદ્ધિઓની સમીક્ષા કરાઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ વિશે ચર્ચા એપ્રિલ બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર ચોવીસના આયોજિત કાર્યક્રમ એક્શન પ્લાન અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાના કામગીરીને વધુ અસરકારક બનાવવા માટેના મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી આ પ્રસંગે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા કેવી કેની કૃષિલક્ષી પ્રવૃત્તિઓ અને અહેવાલ રજૂ કરાયો હતો નર્મદામાં સ્ટ્રોબેરી સહિત નવીન પાકોમાં સારી કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોને આંતરખેડ નિંદામણ યંત્રનું વિતરણ કરાયું હતું તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ નારી શક્તિ એવોર્ડ વિજેતા અને નર્મદાના ત્રણ હજારથી વધુ મહિલા ખેડૂતોને ઓર્ગોનિક ખેતી તરફ વારનાર ઉષાબેન વસાવાનું પણ સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વૈજ્ઞાનિક ડૉક્ટર મીનાક્ષી તિવારીએ કર્યું હતું દીપક જગતાપ ચેડેશ ટીવી રાજપીપળા